ને મિત્રો, આપણે જુદા જુદા ગવર્મેન્ટ એક્ઝામમાં પૂછેલા પ્રશ્નો મેથ્સ અને રિઝનિંગના જોઈ રહ્યા છીએ. એમાં 8 વ્યક્તિઓ એકબીજાને હાથ મિલાવે તો કુલ કેટલી રીતે એ મળી શકે? મિત્રો, આવો પ્રશ્ન વારંવાર પૂછાય છે. આપણે કંઈ નહીં કરવાનું, એ જે 8 હોય ને એ પહેલાં લખવાના, બરાબર? પછી એનાથી એક ઓછો લખવાનો, એટલે 7, અને એ બેનો ગુણાકાર કરવાનો. આવું આવડે? અને હા, ખાલી આટલું નથી, એને આપણે 2 વડે ભાગવાના છે. હવે જો આવો ક્રમમાં જશે, એટલે કાં 7 વ્યક્તિ હોય કાં 6 8 વ્યક્તિ હોય, પણ અહીંયા એક તો બેકી સંખ્યા આવશે જ. કારણ કે જો એકી સંખ્યા હશે તો એના આગલી સંખ્યા લેવાના જ છે, એટલે ત્યાં બેકી સંખ્યા આવશે. બેકી સંખ્યા અહીંયા આપી દીધી હશે તો એની આગલી સંખ્યા લેશો એટલે એકી સંખ્યા આવશે. હવે કોઈ એક બેકી સંખ્યા હશે એટલે 2 વડે ભાગી તો શકવાના જ છો. બસ 7 ચોકના 28, એટલે કે એકદમ સહેલું જ થઈ જશે. તો મિત્રો, અહીંયા સાવ સિમ્પલ છે. અને ફરીથી ધારો કે આ જ ઉદાહરણની બદલે તમને એમ કહેવામાં આવે છે કે 101 વ્યક્તિઓ એકબીજાને હાથ મિલાવે છે તો કુલ કેટલી રીતે મળી શકે? આમ જો તો તમે મોઢે જ કરી શકો, કારણ કે 101 ગુણ્યા તમારે શું કરવાના છે, 100 પાછા કેટલા વડે ભાગવાના છે, 2 વડે. હવે તમને ખબર છે કે અહીંયા તમે ભાગાકાર કરી શકવાના છો. તો જુઓ જી, 101 ગુણ્યા 5 કરીએ એટલે 505 થાય, ના શૂન્ય આપણે ઉમેરી દઈએ તો 5050 રીતે એ લોકો મળી શકે. તો આવો પ્રશ્ન ક્યારેય પણ પૂછાય તો હવે સિમ્પલ, એ લખો, એની આગલી એક અંક લખો, એનો મેનો ગુણાકાર ભાગ્યા 2, આ એનો સૂત્ર. ને આ એક બીજો સરસ મજાનો સમ કે એક લંબઘન 20 સેમી લંબાઈ, 12 સેમી પહોળાઈ અને 9 સેમી ઊંચાઈ ધરાવે છે. આમાંથી 3 સેમીના સમઘન કાપતા કેટલા સમઘન મળે? મિત્રો, આ સરસ પ્રશ્ન છે. આ પ્રશ્નની અંદર થોડું સમજવું પડશે. આવા પ્રશ્નમાં 2 વસ્તુ હોય, જેમ કે કોઈ લંબઘન આવી રીતના કોઈ ધાતુનો આકાર છે અને એમાંથી તમારે ઓગાળીને સમઘન બનાવવાનો છે, કાં આમ હોય અને કાં તમારે આને કાપવાનો છે. તો આ બંનેમાં ડિફરન્સ છે. જો તમે ઓગાળતા હશો તો આનું ઘનફળ અને આ એક સમઘનનું ઘનફળ એનો સીધો ભાગાકાર કરશો તો તમને સીધો જવાબ મળશે, પણ અહીંયા ઓગાળવાનું નથી. તો હવે થોડું સમજવું પડશે. જેમ કે તમારી પાસે એક 10 મીટર લાંબી દોરી છે. હવે તમને એમ કહેવામાં આવે કે ના 3 મીટરના કેટલા ટુકડા થાય, તો તમે તરત શું કરશો, આ 3 એક ટુકડો થયો, 2 થયો અને 3 થયો. કારણ કે જો આ એક ટુકડો, આ બીજો અને આ ત્રીજો, આ જે છે આ 3 × 6 × 9, અહીંયા એક છે ને 1 મીટર વધારાનું પડ્યું રહેશે. તો 3 3 મીટરના તો તમારી પાસે 3 જ ટુકડા મળ્યા, તો આ એક વધારાનું પડશે. એવી જ રીતે હું દાખલા તરીકે એમ કહું કે દાખલા તરીકે આ 10 સેમી છે, આ 10 સેમી છે. હવે તમારે 3 બાય 3 નો રૂમાલ બનાવવાનો છે, તો તમે શું કરશો, તમને ખ્યાલ છે આ 1 થશે 2 થશે 3 થશે, જો આ વધારાનું પડ્યું રહેશે, આ 4 થશે 5 થશે 6 થશે 7 થશે 8 થશે અને 9 થશે. તો આટલો જે ભાગ છે એ પડ્યો રહેશે. તો આખા રૂમાલ કેટલા થશે, 9 જ થશે. તો આવી જ વાત અહીંયા તમારે થશે, કારણ કે અહીંયા જ્યારે લંબઘન આપેલા છે એની અંદર એક વાત કરી છે કે આ 20 સેમી લંબાઈ છે, એની પહોળાઈ કેટલી છે તો કે 12 સેમી છે, પછી એની ઊંચાઈ કેટલી છે તો કે 9 સેમી છે, તો આ 9 સેમી છે. સમજાય છે વાત? તો હવે સ્વાભાવિક છે કે તમે 3 સેમીનું બનાવતા હશો તો ક્યાંક વધી પડશે, એટલે તમારે શું કરવાનું કે જે આપેલા છે એમાં 20 ભાગ્યા 3 કરશો, એટલે આની અંદર તમને કેટલા આખા મળશે એ ખ્યાલ આવશે. એ જ રીતે જે પહોળાઈ છે એને પણ 3 વડે ભાગશો અને 9ને પણ 3 વડે ભાગશો ફરીથી, કારણ કે આપણે જે આ સમઘન ગોતવાનો છે એ 3 બાય 3 બાય 3 છે. કારણ કે સમઘન છે ને એને લંબાઈ પહોળાઈ અને ઊંચાઈ કેવી હોય, સરખી હોય. તો મિત્રો, ક્યાંક વધી પડશે વધારાનું, તો એનો કાંઈ અર્થ નથી. તો હવે આની જે પૂર્ણાંક સંખ્યા આવતી હશે એટલી જ લેશું, એનો શેષ સારે કઈ લેવા દેવા નથી. તો તમે તરત જ કહેશો કે 6 તેરીને 18, બાકીની શેષ વધશે, એટલે 6 આખે આખા સમઘન તમને અહીંથી મળશે. એ જ રીતે અહીંયા શું મળશે, તો 12 ભાગ્યા 3, તો એ તો આખા મળી જશે, બરોબર ને? કારણ કે 12 ભાગ્યા 3 એટલે તો એ તમને મળી જાય છે 4, એમાં મળે છે, જો એમાં કઈ વધતું નથી. એ જ રીતે 9, તો અહીંયા પણ એવું થશે કે 9 ભાગ્યા 3, તો એ પણ તમને આખે આખા મળી જશે, પણ અહીંયા તમને મળતા નથી. દાખલા તરીકે અહીં 10 વધતો તો અહીંયા 3 આવત, અહીં 11 વધતો 11 ભાગ્યા 3 એટલે 3 જ લેત, કારણ કે વધારાનું આપણે લેત
નહીં, ઈ જ રીતે 13/3 તો અહીંયા 4 જ લેત, કારણ કે વધારાની જે પટ્ટી વધશે એ કંઈ કામ આવવાની નથી. બસ આ એનો લોજિક પડેલું છે. અને હવે તમે જાણો છો કે તમે 6 × 4 = 24, 24 × 3 = 72, તો એવો જવાબ તમને ક્યાંક આપ્યો હશે. તો મિત્રો મજા આવી. આ જ દાખલાની અંદર જો એને ઓગાળવાની વાત હોત તો તમે શું કરત, સાવ સિમ્પલ કે 20 × 12 × 9 બરાબર, અને છેદમાં શું આવી જાત, છેદમાં 3 × 3 × 3, કારણ કે આ જે આખે આખો જે એનું ઘનફળ અને આ છે એ આખે, કારણ કે તમે ઓગાળો તો એનું ઘનફળ જે છે એ બધું સેમ રહે, એનો જે જથ્થો છે એ સેમ રહે. તો આ એક વસ્તુ મિત્રો જરા ધ્યાન આપજો. અને જો તમે આમાં જો 3 × 3 = 9 ઉડી ગયા, 3 × 4 = 12, એટલે કે તો જવાબ કેટલા આવત, તો આવા 80 બની શકત. હવે કેટલા અત્યારે કેટલા બને છે, 72. શું કામ કે વધારાના જે પીસ પડ્યા રહીએ છે એ એમને પડ્યા રહીએ, જો ઉગાડો તો કદાચ એનું પણ પાછું એનું બીબું બનાવી અને પાછું એ નવું બનાવી શકો. તો મિત્રો પ્રશ્ન કેમ પૂછે છે એ જરા જોજો, ઉતાવળ કરતા નહીં, કારણ કે ગણિતની મજા આ જ છે કે જેમ પૂછવું એ પૂછે. હવે આપણે શ્યોરિટી સાથે કામ કરી રહ્યા છીએ, તો આપણા માર્ક્સને જરા પણ જવા દેવા નથી. ઓકે ફ્રેન્ડ્સ, ને સંખ્યા 888માં કેટલા ઉમેરીએ તો પૂર્ણ વર્ગ બને. મિત્રો અહીંયા ઉમેરવાની શબ્દની વાત છે, એટલે ખાસ યાદ રાખજો. એમ નથી કીધું કે કેટલા ગુણીએ કેટલા ભાગીએ, જો એવું કીધું હોત તો આપણે પેલું અવયવની રીતે પેલું કરત. હવે સિમ્પલ 888 ને પહેલા તો સંખ્યાની રીતે ઓળખી. જો મિત્રો તમને ખબર છે કે 10 નો વર્ગ શું થાય, 100, તો ભાઈ આઘું છે. 20 નો વર્ગ શું થાય, તો કે 400, તો એ પણ આઘું છે. 30 નો વર્ગ તો 900, હા આની નજીક છે. હવે નજીક એટલે ઘણું નજીક છે. જો એનો અર્થ કે કઈ 29 નો વર્ગ એ કઈક છેટો રહેશે, તો સીધે સીધું જ ખબર છે કે 888માં કેટલા ઉમેરો તો 900 મળે, તો તરત જ કહેશો કે 12. કારણ કે જોજે 900માંથી 888 બાદ કરો તો 8 ને 2 = 10, 9 ને 1 = 10 અને મળી ગયા, તો આનો જવાબ શું આવશે, 12. પણ મિત્રો ધારો કે તમારે ચેકિંગ કરવું છે કે 29 નો વર્ગ છે એ આ નજીક આવે છે કે કેમ, તો તમારે વિચારવું પડે કે 29 × 29. મિત્રો આની પણ એક શોર્ટકટ છે કે જ્યારે તમને કોઈ પણ બે સંખ્યા આપી હોય બરાબર, તો એની એક પેટર્ન બનાવો. જેમ કે આ બેનો ગુણાકાર, એટલે આપણે લીટી કરી, પછી આ બેનો ગુણાકાર કરી એટલે સરવાળો કરી નાખો બરાબર, તો એ પેટર્નમાં આવશે. અને પછી આનો ગુણાકાર, તો તમે એકદમ સ્પીડમાં મોટે કરી શકો. ફરીથી આપણા માટે પેટર્ન થઈ કે એક લીટી એટલે આમ ઊભી લીટી, એટલે આનો ગુણાકાર, પછી આ બેના ગુણાકારનો સરવાળો, વધી આવે ઉમેરતા જશું, અને એક પછી આનો ગુણાકાર. ચાલો હવે આની અંદર જોઈએ, 90 90 81. હવે આપણે 8 વડે યાદ રાખશું બરાબર સાઈડમાં. હવે 9 દુ 18 9 દુ 18 એટલે 36 થયા, 36 ને 8 = 44. ચાલો હવે ચોગડો વધ્યો ને, પાછો 4 યાદ રાખશો આ, તો હવે શું થયું, 2 દુ 4 4 ને 4 8, તો 841. તો એ તો બહુ ઓછું થઈ ગયું બરાબર ને. તો આપણે તો 888માં હવે કેટલા ઉમેરવાના છે, તો સ્વાભાવિક છે કે તમે 12 ઉમેરશો એટલે આ જવાબ મળી જશે. મિત્રો આની પ્રેક્ટિસ કરવી છે હજી, તો ચાલો એક લઈએ કે જેમ કે 32 × 41. ચાલો પેટર્ન પ્રમાણે શું કરશું, આ બેનો ગુણાકાર 2 × 2, પછી આમ ચોકડી ગુણાકાર 3 × 3 = 4 × 2 = 8. ચાલો 3 ને 8 મોઢે આવડે કે નહીં, 11, તો અહીંયા 11 નો એકડો, વધી એક યાદ રાખજો, 4 × 3 = 12 અને ઓળો એકડો કેટલા આવી ગયા, 1312. તો આની તમે જેમ પ્રેક્ટિસ કરશો ને એમ તમને આવડતું જ જશે અને મજા પણ આવશે. એક આપી દઉં હજી, જો 51 × 12. ચાલો આ તમારે કરવાનો છે. મિત્રો તમારે શું કરવાનું, વિડીયો જોતા જોતા જ્યારે પ્રશ્ન લખો ને પછી પહેલા તો પ્રેક્ટિસ કરી લેવાની અને પછી વિડીયો જોવાનો, તો તમને આવડે છે કે કેમ એ પણ ખબર પડશે. તો અહીંયા સ્ટોપ કરો અને જોઈ લ્યો. ઓકે તો ચેક કરીએ. ચાલો શું કરવાનું છે, પહેલાં આમ ઊભી લીટી એટલે આપણે આમ 1 2 1 2. ચાલો પછી આમ ક્રોસ એટલે આનો નાનો ક્રોસ, 5 2 10, 1 1 1. ચાલો 10 ને 1 = 11. ચાલો ઓલો એકડો છે વધી યાદ રાખજો. ચાલો હવે આમ ઊભું, ચાલો ઊભું શું આવશે, 5 1 5, અને ઓલું વધી એક કેટલો આવશે, 612. સાચું છે ને, તો ગુડ. બસ મિત્રો આ બધી ગણિતની મજા એ છે કે તમે આવી રીતે ગુણાકાર ઝડપથી કરો, ભાગાકાર ઝડપથી કરો, અવયવો યાદ રાખો, અવિભાજ્ય સંખ્યાઓ યાદ રાખો, પૂર્ણ વર્ગ યાદ રાખો, પૂર્ણ ઘન યાદ રાખો, પાળા યાદ રાખો, તો ગણિતમાં બીજું છે શું, હે ને. અને નવી નવી વાત તો તમે રોજ શીખી રહ્યા છો, તો કોઈ ચિંતાનો હવે વિષય જ નથી. ઓકે તો ઓલ ધ બેસ્ટ.